કેમ છો મારા ફિનોલિયન્સ સાવજો ચલો પેલી વસ્તુ કહું આજે આપણો લેક્ચર રહેશે બેટરીઝનો પણ બીજી વસ્તુ તમને કહું પહેલી વસ્તુ તો બેટરીનો લેક્ચર છે બીજી વસ્તુ કહું કે આ આ બેટરી ખરેખર છે ને મારે કરાવવાની ન હોય આ બેટરી તમારે જાતે ખુદ તમને આવડવી જોઈએ આ એટલું ઇઝી કન્સેપ્ટ છે ટૂંકમાં આ વાંચવાનો કન્સેપ્ટ છે હવે તો તમને ઓક્સિડેશન રિડક્શન કોને ઓક્સિડેશન કહેવાય કોને રિડક્શન કહેવાય ખબર હોય જોઈએ પણ આમાં બેટરીમાં થાયું વર્ષાલુ વાંચવું પડે ન્યા તકલીફ થાય આમાં બે થી ત્રણ વખત એક વારમાં તો તમને ખાલી સમજાય યાદ રાખવા માટે તો ત્રણ વખત પરફેક્ટ તમને આનું રીઝન હોવું જોઈએ બીજી વસ્તુ તમને કહું આમાંથી મેઇન કન્સેપ્ટ છે ને મેઇન કન્સેપ્ટ એનોડ અને કેથોડ ઉપરની રિએક્શનનો કન્સેપ્ટ છે ને મેઇન કન્સેપ્ટ છે લીટીએ લીટી વાંચી નાખજો આની એનસીઆરટીમાંથી લીટીએ લીટી વાંચી નાખજો પણ મેઇન કન્સેપ્ટ જે છે ને આનો મેઇન કન્સેપ્ટ એનોડ અને કેથોડ ઉપરના રિએક્શન છે બીજી વસ્તુ આખું પૂરું થઈને પછી એક જ પેઇઝની અંદર બધાનું ચાર્જિંગ હોય ડિસ્ચાર્જિંગ હોય બધી બેટરીના એનોડ કેથોડના અને સેલ રિએક્શન લખી નાખજો એક પેઇઝની અંદર બધું થઈ જશે કોઈ દિવસ આમાંથી માર્ક્સ નહીં કપાય ચલો પહેલાં સૌથી પહેલાં તો હેડિંગ લગાવી દો બેટરીઝ સૌથી પહેલાં તો હેડિંગ લગાવો બેટરીઝ બેટરી એટલે કે કોષો બધાય बैटरी आ ओली बैटरी नहीं हो आपड़े એમ કહેતા હોય કે ઓ બેટરી ઈ બેટરી નથી આ આ બેટરી એટલે સેલ ની વાત છે આ ચલો બેટરી મતલબ સેલ બે પ્રકારની બેટરી હોય બેટરી જે છે યાદ રાખજો બે પ્રકારની હોય એક પ્રાઈમરી પ્રાઈમરી બેટરીઝ અને બીજી હોય સેકન્ડરી બેટરી એટલે કે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ સેકન્ડરી બેટરીઝ પ્રાથમિક પ્રાઇમરી એટલે પ્રાથમિક બેટરી અને દ્વિતીયક બેટરી દ્વિતીયક બેટરી પ્રાથમિક બેટરી અને દ્વિતીયક બેટરી બરોબર પ્રાથમિક બેટરી જે છે ને પ્રાથમિક બેટરી એને રિચાર્જ ના કરી શકાય નોન રિચાર્જેબલ એટલે કે રિચાર્જ ના કરી શકાય ના કરી શકાય એને પ્રાથમિક બેટરી કહેવામાં આવે છે રિચાર્જ જેને ના કરી શકાય એને પ્રાથમિક બેટરી કહેવાય અને જેને રિચાર્જ કરી શકાય રિચાર્જ કરી શકાય એને દ્વિતીયક બેટરી કહેવાય બીજી વસ્તુ સાંભળો તમને રિચાર્જ કરી શકાય નો રિચાર્જ કરી શકાય એ તો ખબર જ હશે મોબાઈલ છે મોબાઈલ આપણો પાસે મોબાઈલ છે સેલફોન એ શું હશે વિચારો પ્રાથમિક બેટરી કહેવાય કે દ્વિટીક બેટરી કહેવાય રિચાર્જ કરી શકાય કે ન કરી શકાય ને રિચાર્જ કરી જ શકાય ને રિચાર્જ કરી શકે એટલે આપણી પાસે મોબાઈલ છે એ દ્વિતીયક બેટરી છે સેકન્ડરી છે રિચાર્જ ન કરી શકો તો વિચાર કરો શું કરો રોજ લેવા જવાનો મોબાઈલ ચલો

લેકલન્સે સેલ અથવા બીજો છે એનું નામ બીજો છે મર્ક્યુરી રિચાર્જ કરી શકાય એવા તો કે લેડ સંગ્રાહક કોષ લેડ સંગ્રાહક કોષ અને બીજો તો કે નિકલ કેડમિયમ સેલ આ બે ભણવાના છે આપણે લેડ બેટરી અને નિકલ કેડમિયમ સેલ આ બે ભણવાના છે આના ઉદાહરણમાં મોબાઈલ સેલ પણ લખી શકાય આ સૂકો કોષ એટલે આપણો પેન્સિલ સેલ જે આવે ઘડિયાળમાં દિવાલ ઘડિયાળમાં જે યુઝ કરતા હોય મર્ક્યુરી કોષ એટલે આપણે કાંડામાં જે ઘડિયાળ પહેરીએ ને એમાં ઓલો બટન સેલ આવે એ બટન સેલની વાત છે એકચ્યુઅલી સૌથી પહેલાં બેટરીઝ લખી લેજો ડિટેલમાં જોઈએ પહેલું હેડિંગ લગાવી દો પ્રાઇમરી બેટરીઝ પ્રાથમિક બેટરીઝ અને પ્રાથમિક બેટરીમાં પહેલો જોઈએ સૂકો કોષ એટલે કે ડ્રાય સેલ

એમોનિયમ ક્લોરાઇડ અને કાર્બન બ્લેક કાર્બન કાર્બનનો ભૂકો એની એની ભરેલી છે છે અંદર એમોનિયમ ક્લોરાઇડ હવે એ તો લિક્વિડ ફોર્મમાં જોવાનું એટલે જ બનવાની એની હવે શું થાય સાંભળજો અહીંયા માની લો કે આપણી પાસે લેમ્પ છે નાનકડી એવી લેમ્પડી છે માની લો કા બરોબર અહીંયા આટા છે એના હવે આ ઝીંક ના સડિયાર એને જોડો છે તારે અને પછી અહીંયા જેવો આને અડાળીએ ને આમ જેવો ટચ કરાવીએ ને એટલે સીધો આ પ્રકાશિત થાય સીધો આ પ્રકાશિત થાય અને આનો વોલ્ટ હોય ને એક પોઈન્ટ પાંચ વોલ્ટ હોય કેટલા વોલ્ટની હોય આ એક પોઈન્ટ પાંચ વોલ્ટની હોય સૂકા કોષમાં હવે એકચ્યુઅલમાં આમાં રિએક્શન શું થાય આમાં એકચ્યુઅલી રિએક્શન થાય શું સમજીએ આપણે એનોડ ઉપર શું થાય કેથોડ ઉપર શું થાય એ સમજવાનું છે એક્ઝામમાં એમસીક્યુ જે આવે ને એમસીક્યુ

અને ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે જ તો આ લેમ્પડી ઉત્પન્ન થાય લાઇટ ઉત્પન્ન થાય મતલબ કે થોડું પર શું થાય તો કે આપણી પાસે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે પ્લસ એન ફોર પ્લસ છે આપણી પાસે ઉત્પન્ન બે ઇલેક્ટ્રોન થયા છે પણ બે મોલને બદલે પહેલા એક મોલનું સુલટાવી લઈએ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ફોર છે એમાંથી બને મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ મિક્સર બને હવે ઓક્સાઇડ હોય ટુ પ્લસ હોય ઓક્સાઈડ છે હાઇડ્રોક્સાઇડ વન છે તો ટુ માઇનસ ને વન માઇનસ એટલે થ્રી માઇનસ થાય તો મેંગેનીસ પ્લસ થ્રી થાય એમ કહેવાય પ્લસ એમાંથી એમોનિયા ઉત્પન્ન થાય એમોનિયા ગેસ ઉત્પન્ન થશે

મજા આવી જાય એવું છે કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી એ આપણે આગળ આગળ જોઈશું અને તમને એક અહીંયા દેખાઈ પણ રહ્યું છે કે આ બ્લેક બ્લેક લીટા કરતું જાય છે ફૂદડું એ તમારે નથી એક્ઝામમાં આવવાનું તમારે એક્ઝામમાં જે આવવાનું છે આ એક્ઝામમાં આવવાનું છે આ ફૂદડાનો લીટો તમે ક્યારેય જોતા નહીં આનું તમારે કાંઈ કામ નથી ફરી પાછો લેકલાન સેલ્સ સુકોકો આ બધી બેટરી છે ને એકવારમાં તમને યાદ રહેશે સમજાશે એક વારમાં સમજાશે યાદ નહી રહે અમુક યાદ રહી જાય પણ એ તો હું ભણાવું છું એટલે એકવારમાં કદાચ યાદ રહી જાય પણ તમે જાતે વાતતા હો ને ત્યારે એક વારમાં સમજાય પહેલી વારમાં તો સમજાય બીજી વારમાં તમને યાદ રહેશે ત્રીજી વારમાં એક્યુરેસી આવશે એનો ઉપર ઝીંકમાંથી ઝેડ એન ટુ પ્લસ કે થોડ ઉપર એમ એન ઓ ટુમાંથી એમ મતલબ પ્લસ ફોર માંથી પ્લસ થ્રી આની ઓક્સિડેશન સ્ટેટ ખાસ યાદ રાખજો મેંગેનીઝની પ્લસ ફોરમાંથી પ્લસ થ્રી રિડક્શન દરમિયાન થાય છે આનો બીજો કે કેમ કયો કોમ્પ્લેક્સ બને તો કે ઝીંક ટેટ્રા એમોનિયા ટેટ્રા એમાઇન ઝિંક ટુ ક્લોરાઇડ ટેટ્રા એમાઇન ઝીંક ટુ ક્લોરાઇડ આ પ્રકારનો કોમ્પ્લેક્સ બને છે અને આ કોષ નહીં જે વોલ્ટેજ હોય છે એક પોઈન્ટ પાંચ વોલ્ટેજના હોય છે અને આ કોષનું રિચાર્જ નથી કરી શકાતું એટલા માટે આને નોન રિચાર્જેબલ સેલ પ્રાથમિક સેલ તરીકે ઓળખે છે બરાબર ચલો બીજો ફરી પાછો સેકન્ડ સેકન્ડ કોષની વાત કરીએ આપણે તો મર્ક્યુરી કોસ મર્ક્યુરી સેલ ખરેખર તો આ બટન સેલ હોય છે આ પ્રકારનો બટન સેલ આવે છે આપણી જે ઘડિયાળમાં હોય આવો એને ખોલીને તો ખબર પડે એમાં લુગ્દી સિવાય કાંઈ જોવા જ ન મળે પણ એને સમજવા માટે આને સમજવા માટે હું આને આ રીતે દોરું જોજો માની લો કે આપણી પાસે એક આવો કોસ છે જોજો મસ્તીનો સમજવા જેવો કોન્સેપ્ટ એનોડ તરીકે ઝીંક સરસ એટલે કે ઝીંક એમાલ્ગમ ઝીંક એમાલ્ગમ એટલે શું તો કે એચજી ની બનાવેલી પેસ્ટ હોય મર્ક્યુરી સાથે બનાવેલી પેસ્ટ હોય કેથોડ છે કેથોડ એ મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન એની પેસ્ટ બનાવેલી હોય મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બનની આની અંદર શું ભરેલું છે તો કે કેઓ પ્લસ ઝિંક ઓક્સાઇડ ભરેલો છે આની અંદર જે ભરેલું છે કેઓએ પ્લસ ઝિંક ઓક્સાઇડ આવા ઝીંકમાંથી શું થશે આમાં ઝેડ એન્ડ ટુ પ્લસ આવશે ઝીંકમાંથી ઝેડ એન્ડ ટુ પ્લસ આવશે બે ઇલેક્ટ્રોન જે મુક્ત કરે એ મર્ક્યુરી છે એ બે ઇલેક્ટ્રોન મુક્ત કરી અને એમાંથી એચજી ટુ પ્લસ એચજી ઓક્સાઇડમાં એચજી ટુ પ્લસ એમાંથી એચજી આમાં આવશે બે ઇલેક્ટ્રોન જે આ મુક્ત કરે બરાબર એ બે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવશે હવે આમ તો વિદ્યુત વિભાજ્ય કોષ નથી હો આ તો એક પાત્રમાં દોરેલા છે પણ વિદ્યુત વિભાજ્ય નથી ખરેખર કરતો આ વિદ્યુત રાસાયણિક જ છે ઇલેક્ટ્રો કેમિકલ સેલ જીંક સરસ જે છે ને ઝીંક સરસ ઝીંક માંથી એન ટુ પ્લસ બને ઝેડ એન ટુ પ્લસ બને એટલે દ્રાવણમાં રહેલા ટુ સાથે પ્રક્રિયા થાય અને એમાંથી બને ઝિંક ઓક્સાઇડ પ્લસ એચ ટુ ઓ પ્લસ ટુ ઇલેક્ટ્રોન આ કેમ લખવાના એવું ન વિચારતા કે મર્ક્યુરી ક્યાં ગયું એ દ્રાવણ માં દ્રાવણ હોય છે ઝીંક આના ઓક્સિજન સાથે જોડાય તો બે ઓક્સિન નીકળી જાય તો એક ઓક્સિજન વધે તો એક ઓક્સિજન પાણી બની જાય કે થોડમાં શું રિએક્શન થાય આપણી પાસે જે મર્ક્યુરી ઓક્સાઇડ છે ને એ છૂટું પડેલું પાણી પ્લસ બે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી આમાં એચજી છે એ પ્લસ ટુ હોય પ્લસ ટુ છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને એચજી લિક્વિડમાં રૂપાંતર પામી જાય આનો ઓક્સાઇડ આની સાથે પ્રક્રિયા કરીને ટુ ઓ એચ માઇનસમાં બને ટૂંકમાં અહીંયા તમે જે યુઝ કરો એ અહીંયા પાછો મળી જાય અહીંયા જે ઉત્પન્ન થયું છે એ અહીંયા વપરાઈ જાય તો આખે આખી સેલ રિએક્શન વિચારો તો કોષ પ્રક્રિયા આખે આખું આ તો બે ઉડી ગયું સામે સામે ઓઇચ ઉડી ગયા તો ઝીંક સરસ છે ને જોજો ઝીંક સરસ છે ને ઝીંક વધુ સક્રિય છે તો ઓક્સિજન ને લઈ લે તો ઝીંક ઓક્સાઇડ બનાવે આ એચજી નો કઈ રોલ જ નથી તો દ્રાવણમાં એમણે પડી રહે બે ઇલેક્ટ્રોન મુક્ત કરાઈને મેળવી લીધા હોય એટલે મર્ક્યુરી લિક્વિડ માં રૂપાંતર થઈ જાય તો ખાસ યાદ રાખજો આની સેલ રિએક્શન જે છે એ આ પ્રકારની સેલ રિએક્શન થાય ઝીંકમાંથી શું બને ઝેડનો બને અને એચજીઓ એમાંથી શું બની જાય તો કે એચજી બની જાય આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો ભૂલાવો ના જોઈએ બરાબર આનો વોલ્ટ જે છે વન પોઈન્ટ થ્રી ફાઈવ વોલ્ટ આનો જે વોલ્ટ છે એ કેટલો હોય છે વન પોઈન્ટ થ્રી ફાઈવ વોલ્ટ હોય છે આના ખાસ યાદ રાખજો વોલ્ટેજ આના કેટલા મળે છે એ બરાબર ચાલો નેક્સ્ટ જોજો હવે આ બધી વાત હતી પ્રાથમિક બેટરીની વાત હતી પ્રાથમિક એટલે જેને રિચાર્જ ના કરી શકાય એવી બધી બેટરીઝ હતી હવે રિચાર્જ કરી શકાય એવી સેકન્ડરી બેટરીઝ હેડિંગ લગાવી દો સેકન્ડરી બેટરીઝ સેકન્ડરી બેટરીઝ એટલે જેનું આપણે ફરી પાછું રિચાર્જ કરી શકીએ એવી બધી બેટરીઝ એમાં પેલો લેડ બેટરીઝ લેડ સંગ્રાહક કોસ હવે આ લેડ સંગ્રહ કોષમાં હોય છે શું જોજો ફરી પાછું અહીંયા ધ્યાન આપજો ટૂંકમાં મોટર કારની એ બધી બેટરી મોટર કારની અને એ બધી બેટરી એનોડ તરીકે લેડ હોય કે થોડ તરીકે લેડ જ હોય પણ લેડની પટ્ટી ઉપર ફરી પાછું આઈ લેડ જ છે પીબી આ પણ લેડ જ છે પીબી પણ આમાં કરવાનું શું ખબર છે હવે આ જોજો આ ફરી પાછો એનોડ તરીકે લેડ હોય કે થોડ તરીકે બી લેડ હોય પણ લેડની ઉપર લેડની ઉપર લેડ એટલે શિશુ તમને ખબર છે ને સ્પોન્જ સ્પોન્જ એટલે સાવ સુવાળું પોચું પોચું એની ઉપર આ છિદ્રાળુ જે લેડ છે એની ઉપર

ચાર્જિંગમાં મોબાઈલ નથી મતલબ તમે એમાં લેક્ચર્સ જોવો છો ધીમે 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 શું થાય બેટરી ચાર્જ થતી જાય મોબાઈલની કે બેટરી ઉતરતી જાય ચોખ્ખી જ વાત છે ને બેટરી ચાર્જિંગમાં નથી રાખવાનો બેટરી ઉતરતી જ જવાની અમુક અમુક કહીએ તો એટલી જલ્દી બેટરી ઉતરી જાય કેને એને ખબર ન પડે કારણ કે ચાર્જ કરો કે નાખી દેવા એમ ચલો મોબાઈલમાં તમે જોવો છો બેટરી ધીમે ધીમે ઉતરતી જાય છે એને શું કહેવાય ચાર્જિંગ કહેવાય કે ડિસ્ચાર્જિંગ કહેવાય ટૂંકમાં યુઝ થતો હોય સેલ નો કોષનો યુઝ થતો હોય લેવાતો હોય ત્યારે બેટરી ઉતરતી હોય મતલબ એને ડિસ્ચાર્જ પ્રક્રિયા કહેવાય શું પ્રક્રિયા જ્યારે ડિસ્ચાર્જ થતું હોય ડિસ્ચાર્જ થતું હોય ત્યારે એનોડ ઉપર આપણી પાસે શું છે પીબી છે એસોફર ટુ માઇનસ ખરેખર એસોફર ટુ માઇનસનો નો તો પછી રોલ આવશે ટૂંકમાં પીબી છે માંથી શું થતું હોય જોવા જઈએ પીબીમાંથી પીબી ટુ પ્લસ પીબી ટુ પ્લસ સાથે પ્રક્રિયા કરીને PbSO4 બની જાય અને પીબી બે ઇલેક્ટ્રોન મુક્ત કરે પીબી બે ઇલેક્ટ્રોન મુક્ત કરે ટૂંકમાં એનોડ માટે તમારે આટલું જ યાદ રાખવાનું છે એનોડ માટે પીબી છે એ બે ઇલેક્ટ્રોન મુક્ત કરે અને પીબી ટુ પ્લસમાં રૂપાંતર પામે એ પીબી ટુ પ્લસ પછી રિએક્શનના એચ ટુ સાથે પ્રક્રિયા કરી અને PbSO4 બનાવતો હોય ટૂંકમાં એનોડ ઉપર આટલું યાદ રાખજો પીબી માંથી પીબી ટુ પ્લસ બને ચલો કેથોડ ઉપર કેથોડ ઉપર છે આપણી પાસે પીબી ઓ પીબી ઓ એટલે કેથોડમાં છે પીબી ફોર પ્લસ એ જાણે બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા ને એ બે ઇલેક્ટ્રોન મેળવીને ફરી પાછો પીબી ટુ પ્લસ માં રૂપાંતર પામે પીબી ફોર પ્લસ માંથી પીબી ટુ પ્લસ માં ફોર પ્લસ માંથી ટુ પ્લસ એટલે રિડક્શન જ કહેવાય ને હવે PB4+ એટલે છે શું તો કે PBO2 જાય PB4+ એટલે શું જાય PBO2 જાય હવે એ ફરી પાછો PB4+ માંથી PB2+ બને તો એ PB2+ H2SO4 ના કોની સાથે પ્રક્રિયા કરશે SO4 સાથે જ કરશે પ્રક્રિયા હવે આ SO4 ના 2H+ ને આ SO4 ના 2H+ એટલે કે 4H+ ની જરૂર પડે અને બે ઇલેક્ટ્રોન જ્યાંના મુક્ત થયા છે એ મેળવશે અહીં

तो सामे सामे उड़तो एटलू उडाली दो तो कोई वस्तु नही उड़ती लखाई के माने तो के Pb -खर + PbO2 आछे Pb + PbO2 + 4H+ ने 2HSO4 એટલે ખરેખર 2H2SO4 થઈ ને આને 2H+ આને આપી દીયો આને 2H+ આને આપી દેલા 1H2SO4 1H2SO4 એટલે 2H2SO4 થયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ PbSO4 PbSO4 એટલે 2PbSO4

પ્લસ ફરી પાછું એચ ટુ એસ ઓફોર બની જાય શું બની ફરી પાછું એચ ટુએસ ઓર અને આવામાં લેવામાં આવતું એચ ટુએસ ઓફર યાદ રાખજો થર્ટી એટ પર એચ ટુએસ ઓફર હોય પણ બીજી તમને એક વસ્તુ વાત કહું જેમ જેમ કોસ્ટ વપરાતો જાય ને એમ એમ એની ક્ષમતાય ઘટતી જતી હોય આડત્રીસ ટકા એચ ટુએસ ઓફર ભલે લીધું આપણે પણ ધીમે ધીમે એની સ્ટ્રેન્થ ઘટતી જતી હોય એટલા માટે સમય જતા એચ ટુએસ ઓફર બદલાવું પડે તમે ઘણીવાર સાંભળો હશે બત્તી હોય ટોર્ચ પાણી વાળવા જતા હોય એ બત્તીની પાછળ મોતીડા હોય ઘણી વાર એમાં પાણી પુરાવા જતા હોય કારની બેટરીમાં પાણી પુરાવા હવે પાણી એટલે આપણે ઘરે પીતા હોય પાણીની પાણી એટલે એચ ટુ એસ ઓ પર ભરાવા જતા હોય ખરેખર એચ ટુ એસ ઓફ આડત્રીસ ટકા એચ ટુએસ ઉપર ભરાવા જતા હોય તો જે તમારે એક જ યાદ રાખે ડિસ્ચાર્જિંગ તો ચાર્જિંગમાં શું થાય એની ઉલટી પ્રક્રિયા થઈ જાય ડિસ્ચાર્જિંગની ચાર્જિંગ પ્રક્રિયા થઈ જવાની છે બરોબર ઇઝી છે કોસ્ટલી છે થોડોક લેડ સંગ્રહ કોષ કરતા કોસ્ટલી હોય એટલે કે મોંઘો હોય અને મોંઘો હોય તો એની સામે બીજો ફાયદો હોય કે એનું આયુષ્ય પણ બહુ મોટું હોય લેડ સંગ્રહ કોષ છે એના કરતા સારો આ લેડ સંગ્રહ માની લો કંઈ બેટરી હોય પાંચ કલાકમાં ઉતરતી હોય તો આ આઠથી નવ કલાકમાં ઉતરી જાય મતલબ એના કરતાં આયુષ્ય સારું આમાં તમારે ડિટેલમાં બહુ ભણવાનું નથી ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે કેડિમિયમ છે એ બે મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેડમિયમ ઓક્સાઇડ પ્લસ બે મોલ નિકલ ડાયહાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી છૂટું પડે છે આમાંથી ઇન શોર્ટ ડિસ્ચાર્જિંગ વખતે આમાં કેડમિયમ ઝીરોમાંથી કેડમિયમ ઝીરોમાંથી કેડિમિયમ પ્લસ ટુ બને છે એટલે કે એનું ઓક્સિડેશન થાય છે આ પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ બને છે એનો મતલબ એનું રિડક્શન થાય છે બે મોલ છે આ એટલે બેલેન્સ તો થઈ જ જાય બરાબર નિકલ કેડમિયમ સેલમાં યાદ રાખજો આ વધારે કોસ્ટલી એટલે કે મોંઘો હોય છે ગ્લેડ સંગ્રહ કોષ કરતા એના કરતાં આયુષ્ય વધારે હોય છે અને આયુષ્ય વધારે છે એટલે ચોખ્ખી જ વાત છે તો મોંઘો જોવાનો અને ટૂંકમાં ધાતુને લીધે મોંઘી હોય છે ધાતુ એવી જ છે એટલે મોંઘી હોય છે તો આ વાત હતી પ્રાથમિક અને દ્વિતીયક બેટરીની હવે વાત કરીએ આપણે બણતણ કોસ બણતણ કોસ ફ્યુલ સેલ જેને શું કહે ફ્યુલ સેલ ઘણા બધા ફ્યુલ સેલ હોય પેન્ટેન ફ્યુલ સેલ હોય મિથેન ફ્યુલ સેલ હોય ઇથેન ફ્યુલ સેલ હોય મિથેનોલ ફ્યુલ સેલ હોય આપણે હાઇડ્રોજન ફ્યુલ સેલ હાઇડ્રોજન કોષની વાત કરવાની છે ચલો એમાં શું હોય જુઓ હાઇડ્રોજન સેલ જે છે એમાં શું હોય મસ્ત રીતે સમજો ક્યાં કામમાં આવે એ પણ સમજશું ચલો આ છે એનોડ આ છે કેથોડ આ કાર્બન પ્લસ પ્લેટિનમ પ્લસ ગ્રેફાઇટ અરે સોરી કાર્બન એટલે ગ્રેફાઇટ ગ્રેફાઈડ થયો ને પ્લસ પેલેડિયમ

આની અંદર ભરવામાં આવે છે હાઇડ્રોજન પોતે સળગે હાઇડ્રોજન પોતે સળગે ઓલો સળગાવવામાં મદદ કરે ચલો આમ તો તમે ગર્લ્સ તો વધારે સીરિયલ તો જોતા જ હોય મોટા ભાગના અને સિરિયલ જોતા સમજી લેવાનું ગયા એમાં દહનશીલ હોય એક ખાલી એમ રાખે કાનમાં વાત કરી રાખે ઓલી આમ કરે ઓલું એનું કામ સળગાવાનું અને પછી જે ઓલી થાય એ સળગે ભૂખ કાઢ કે ખે સાસુ નાન બોવ નાન માસા નાન માસી નાન અને સિરિયલ ખબર નહીં બધાય આખા થી ઘરમાં જ પડ્યા હોય અને બિઝનેસ મોટા મોટા હોય ક્યાંથી ખબર નઈ કેવી રીતે રૂપિયો બનાવી લેતા ઘરમાં ઘરમાં અલે બને ત્યાં સુધી સિરીયલ જોજો અંદર કાઈ માંધોની આવતા વર્ષે પાછી સિરીયલુ કામમાં આવશે તમને ટોન્ટ મારું છું ખબર પડે કે કાઈ 9 કરોડ દાય જો અહીંયા આઉટલેટ રાખ્યો છે આઉટલેટમાંથી વોટર H2O નીકળશે કેવ રીતે નીકળશે જોશું આપણે શું થાતી હોય આ બળતળ હાઇડ્રોજન બળતળ કોસ હાઇડ્રોજન ફ્યુલ સેલ એમાં એક્ચ્યુઅલમાં થાતું શું હોય એનોડ ઉપર શું પ્રક્રિયા થાય કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય સમજી જવા જોજો જો બેકન બેકન નામનો સાયન્ટિસ્ટ છે ને એને શોધેલો છે આ બેકન બેકન પણ કહેવાય કહેતો તો સેલ છે છે આની એનોડની શું ને હાઇડ્રોજન બે મોલ છે ને એચ ટુ ફોર ઓ એચમાં માઇનસ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન તો ઝીરો છે ચાર ઇલેક્ટ્રોન મુક્ત કરશે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે ચાર ઇલેક્ટ્રોન એટલે ચાર એચ પ્લસ થાય ચાર એચ પ્લસ ચાર ઓએચમાં માઇનસ સાથે જોડાઈ અને ફોર એચટુ બનાવશે કે થોડું ઉપર શું થાય ઓક્સિજન જે છે ને ઓક્સિજન એ યાદ રાખજો ચાર ઇલેક્ટ્રોન મેળવશે જ્યાંને મુક્ત કરેલા છે એ ચાર ઇલેક્ટ્રોન મેળવે તો કેટલા ઓક્સિજન થાય આમાંથી ટુ ઓક્સિજન તો એ ટુ એચ સાથે પ્રક્રિયા કરી અને 4OH- મારું પાન 2 માં 4OH- યુઝ કરે ને 4OH- પાછો પડી જવો જોઈએ એટલું જ યાદ રાખજો આમાં જેટલા OH- યુઝ કરો અને કેટલા OH- યુઝ કરવાના તો કે ચાર હાઇડ્રોજન છે તો ચાર OH- યુઝ કરવાના ચાર OH- મેન સ્વિચ કરો તો ચાર OH- મળી જવો જોઈએ પાછા પાછું રિકવરી થઈ જાવી જોઈએ એટલે આમાં જે વચ્ચે ભરેલું છે ને આ એને NaOH અથવા તો KOH ટૂંકમાં બેઝ ભરવામાં આવે વચ્ચે જે ભરો હોય બેઝ આ OH- આયા ક્યાંથી

તો હાઇડ્રોજન છે પોતે સળગે ઓક્સિજન છે પોતે સળગાવે તો આ એપોલો યાન જે છે ને એપોલો યાન એમાં હોય શું એચ ટુ ને સળગાવીને પાણી બનાવવા માટે કઈ ના આમાં એનર્જી જે ઉત્પન્ન થાય પાંચસો સડસઠ કિલો ઝૂલપલ મોર ઇનવર્સ જેટલી એનર્જી જે ઉત્પન્ન થતી હોય ને એ એનર્જી થી વિમાન હાલે પ્લેન હાલે એપોલો યાન હાલે પણ સાથે સાથે ફાયદો પણ એ એચ ટુ નીકળે ને એટલે ત્યાં તમે યાન લઈ માની લો કે ચંદ્ર ઉપર ગયા તમે તો ત્યાં કાંઈ પાણીના પરબ થોડા હશે ત્યાં પાણીનું પરબ તો કોઈ બનાવીનું હોય તો પાણી પીવું તો બધા સાયન્ટિસ્ટોને પાણી ક્યાં પીવા જવાનું તો એપોલો યાનમાં જે આઉટલેટમાંથી પાણી નીકળે ને એને ફિલ્ટર કરી અને સીધું જ આમ તો બસ શુદ્ધ જ હોય એને પાણીને ગાળીને એ લોકો પીતા હોય તો એપોલો એપોલોયાનના બે ફાયદા એક તો એનર્જી મળે એનાથી ફ્યુલ સેલ હાઇડ્રોજન સળગે હાઇડ્રોજન ખતરનાક એનર્જી આપ્યો એ હાઇડ્રોજન સેલને લીધે વિમાન હાલે બીજી વસ્તુ પાણી પણ મળે એટલે ત્યાં પરબ ત્યાં કોઈ ગોતવાનું ન હોય ત્યાં પાણીનું પરબ બાંધો છે ત્યાં સીધે સીધું પાણી એમાંથી જ પી શકે પોલિયાનમાંથી તો આ છે બળતણ કોષની વાત લીટીએ લીટી તમારે વાંચવાની હું કન્સેપ્ટ તમને સમજાવું છું બાકીના જે ખાલી યાદ રાખવાની વસ્તુ હોય એ તો તમારે એનસીઆરટીની લીટીએ લીટી વાંચવાની હોય ચલો બીજી વસ્તુ ક્ષારણ એટલે કે કોરોઝન સારણ કોરોઝન એટલે કે કાટ લાગો સારણ એટલે શું કાટ લાગો માની લો કે આ ગયું નો ને ત્યાં સ્ફટિક રચના થોડીક નાશ પામી હોય એટલે થાય શું ખબર છે જો માની લો કે અહીંયા આટલો વળી ગયો છે આ બરોબર આટલો આ વળી ગયો છે શેનો સળિયો છે આ લોખંડનો સળિયો છે વાતાવરણમાં તમને ખબર છે ઓક્સિજન ગેસ હોય પાણી ભેજ પણ હોય ભેજ પણ હોવાનું પ્લસ વાતાવરણમાં સીઓ ટુ હોય ને તો સીઓ ટુ એચ સાથે પ્રક્રિયા કરીને એચ સીઓ થ્રી કાર્બોનિક એસિડ બનાવે ને કાર્બોનિક એસિડમાં શું હોય એચ પ્લસ હોવાનું કાર્બોનિક એસિડમાં એચ પ્લસ હોય ભેજ સાથે સીઓ ટુ ઓગળી અને કાર્બોનિક એસિડ બનાવ કાર્બોનિક એસિડમાં એચ પ્લસ હોય તો ખરેખર જે છે ને કાર્ટ લાગે ને કાર્ટ એ એક પ્રકારનો પોતે ખુદ કોષ જ બની જતો હોય જોજો મસ્તીનું જોજો શું થાય કાટ લાગે ત્યારે થાય શું એફી છે ને એનું ઓક્સિડેશન થતું હોય એટલે એનોડ તરીકે વળતો હોય એફી માંથી બની જતો હોય એફી ટુ પ્લસ અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે એફી માંથી શું બનતો હોય એફી ટુ પ્લસ અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે માની લો કે આને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો આ સાઈડ થી આ સાઈડ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એ જે ઇલેક્ટ્રોન મુક્ત કરે ને એ ઓક્સિયન ભાઈ જે છે ને ઓક્સિજન ભાઈ આમાં તો બેલેન્સ કરીએ બેલેન્સ તો આ બે ચાર ઇલેક્ટ્રોન મુક્ત કરે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે ચાર ઇલેક્ટ્રોન બરોબર ટૂંકમાં આ વાત થઈ એનોડની વાત થઈ કેથોડ પર જે ચાર ઇલેક્ટ્રોન છે ને એ એક મોલ ઓક્સિજન ચાર ઇલેક્ટ્રોન મેળવે તો એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે શેમાં રૂપાંતર પામે ઓક્સાઇડમાં તો બે ઓક્સાઇડ છે એ ચાર એચ પુ ઓ પાણીમાં રૂપાંતર પામે પાછો ફરી લોખંડ એફી માંથી એફી ટુ પ્લસ બને એફી ટુ પ્લસ બને ચાર ઇલેક્ટ્રોન મુક્ત કરાય ચાર ઇલેક્ટ્રોન ઓક્સિજન જે છે ઓક્સિજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે બે ઓક્સિજન છે અહીંયા મતલબ એક મોલ ઓક્સિજન તો બે ઓક્સાઇડમાં રૂપાંતર પામે

ફરી પાછું જોજો વાતાવરણનું પાણી અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને Fe2O3 ટુ રૂપાંતર પામી જાય Fe2O3 ટુ જોઈ લો ફરી પાછું જો ટુ 2Fe2+ ટુ પ્લસ ટુ ટુ પ્લસમાંથી એફી થ્રી એટલે કે Fe3+ થ્રી પ્લસ બની ગયો એફી ટુ પ્લસમાંથી થ્રી પ્લસ બની ગયો એફી ટુ પ્લસમાંથી બે ઇલેક્ટ્રોન મુક્ત કરે બે ઇલેક્ટ્રોન મુક્ત કરે એ આ લઈ લે પાછા એટલે ઓક્સાઇડમાં રૂપાંતર પામી જાય અને ફરી પાછામાંથી ફોર એચ પ્લસ મુક્ત થઈ જાય જો બે ઓક્સિજન આ અને બે ભાઈગા બે એટલે એક ઓક્સિજન આ બે ઓક્સિજન અને એક ઓક્સિજન એટલે ત્રણ ઓક્સિજન થઈ ગયા બેલેન્સ ચાર એચ પ્લસ મુક્ત થઈ જાય ફરી પાછા આ રિએક્શનમાં યુઝ થઈ જાય ચાર એચ પ્લસનો અને આ જે એફઈ ટુ ઓ થ્રી છે ને એફઈ ટુ ઓ થ્રી એ વાતાવરણના એક્સ એચ સાથે જોડાય અને આને જ આપણે કાટનું અણુસૂત્ર કહીએ છીએ આને શું કહીએ કાટનું અણુસૂત્ર કહીએ આવી રીતે ક્ષાર એટલે કે કાટ લાગતો હોય અને ક્ષારણ કહેવાય એટલે આ ક્ષારણમાં ખુદ જ એનોડ અને કેથોડ એફીમાંથી એફી ટુ પ્લસ બને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવીને એચ ટુ બનાવે અને આવી રીતે ફરી પાછું જે એફી ટુ પ્લસ બન્યો છે એ પાણી સાથે અને આની સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે વાતાવરણના એફી ટુ થ્રી એટલે કે કાટ બનાવે અને યાદ રાખજો દુનિયાની હરેક વસ્તુ ઉપર કાટ લાગતો હોય દુનિયાની હરેક વસ્તુ ઉપર કાટ લાગે લોખંડ હોય તો કાટ લાગે તાંબુ હોય તો કાટ લાગે ઝીંક હોય તો કાટ લાગે ગમેની વસ્તુ ઉપર કાટ લાગે તમે રીડિંગ ન કરો તો તમારી ઉપર એ કાટ લાગે કાટ લાગવો યુનિવર્સલ છે સોના ઉપર એ કાટ લાગે તમે વર્ષો જૂનું સોનું અને નવું સોનું જોવો ને તો બેન બાજુમાં રાખો ને ચોખ્ખી ખરબડે કે આ ચળકતું છે ને આ ઝાંખું છે ગમે તે વસ્તુ છે ને એની ઉપર કાટ લાગે કાટ યુનિવર્સલ છે બધી જ વસ્તુ પર કાટ લાગતો હોય બીજી વસ્તુ સાંભળજો આ લોખંડને કોઈ પણ ધાતુ પર કાટ ન લાગે એના માટે શું કરવું પડે ખબર એનાથી વધુ સક્રિય છે ને એનાથી વધુ સક્રિય એનું પડ ચડાવવું પડે એનું આવરણ ચડાવવું પડે લોખંડ છે ને લોખંડ માની લોકો વહાણ હોય સીપ સીપ જે છે એની આસપાસ ઝીંકના ચોસલા લગાવવામાં આવે શા માટે તો કે વહાણ છે ને કટાઈ ન જાય એટલે ન તો કટાઈ જાય તો મોટા મોટા પુલ નહીં ને પડી ભાંગ્યો હેઠા આવે બધાય વહાણ જે ખવાતું જાય મંદે અંદર તીના પડવાનું તીના પડે મંડે પાણી આવે એટલે શું કરવામાં આવે એ સીપ જે હોય ને સીપ વહાણ એની આસપાસ નીચે જેટલું પાણીમાં ડૂબતું હોય ને એટલું એની આસપાસ ઝીંકના ચોસલા લગાવી દેવામાં આવે એટલે શું થાય એફી કરતા ઝીંક વધારે સક્રિય હોય તો એફીને બદલે છે ને ઝીંકનું ઓક્સિડેશન મંડે થવા એફીને બદલે અહીં એફીમાંથી એફી ટુ પ્લસ બને એના બદલે ઝીંકમાંથી ઝેડેન ટુ પ્લસ એફીની જગ્યાએ ઓક્સિડેશન નું મટે થવા એફી એનોડ તરીકે હોય ને એના બદલે ને બદલે ઝીંક છે એનોડ તરીકે વર્તે તો એને શું કે ખબર છે સેક્રિફિશિયલ એટલે કે બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખાય બલિદાન આપનાર એનોડ કાટ ના લાગવા માટે પહેલી વસ્તુ કાં તો એની ઉપર એનાથી લોખંડથી વધારે સક્રિય ઝીંક લગાવી દો અથવા તો બીજી કોઈ મેટલ લગાવી દો ઝીંક છે મેગ્નેશિયમ છે ઘણી બધી એનાથી સક્રિય મેટલ છે સક્રિય મેટલ લગાવી દો એની ઉપર બીજી વાત આની ઉપર કલર કરી દો અથવા તો એક યાદ રાખજો બિસ ફિનોલ એ નામનું રસાયણ આવે કેમિકલ બિસ ફિનોલ એ તમારે ટેક્સ્ટબુકમાં ખાલી બીસ ફિનોલ જ લખેલું છે પણ બીસ ફિનોલ એ નામનું એક રસાયણ હોય એ લગાવી દો ટૂંકમાં કાટ ન લાગવા દઈએ વાતાવરણના સંપર્કમાં ન આવવા દઈએ એની ઉપર તમે કલર કરી નાખો ને રંગ લગાવી દીધો કલર કરાવી દીધો એટલે વાતાવરણના સંપર્કમાં ના આવવા દે વાતાવરણમાં જે ઓક્સિજન છે એચ ટુ છે સીઓ ટુ છે એની હારે સંપર્કમાં ના આવવા દે એટલે કાટ સંપૂર્ણ તો બંધ પોસિબલ નથી હો કે તમે કોઈ દિવસ એમ ના કહી શકો કોઈ દિવસ કાટ જ ન લાગે એક જ છે અશોક સ્તંભ વર્ષો જૂનું એને ઘડતર લોખંડને ભરતર લોખંડ બધું આવશે જ આગળ એ અશોકે એવા સાયન્ટિસ્ટો પાસે બનાવેલો હજી એની ઉપર કાટ નથી લાગ્યો પણ અત્યારે તમને એક વસ્તુ એ મળે કે ઉપર કાટ કાટ લાગે 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 જ પણ એને અટકાવી શકાય શકાય અટકાવી પાંચ વર્ષમાં લાગતો હોય તો એના બદલે પચીસ વર્ષ સુધી એનું આઈસ ટકાવી શકાય કલર કરવાનો તમે ઝિંકના ચોસલા લગાવો ને એવું કરો કોટિંગ અને લોખંડ ઉપર ઝિંક ને પડ લગાવો ને તો એને ગેલ્વેનાઇઝ લોખંડ કહેવાય કેવું લોખંડ કહેવાય ગેલો ખાલી ઝિંક ની લગાવેલો છે છો લોખંડની ઉપર નું પડ તો એને લોખંડ કહેવાય એક રાખજો સો આઈ હોપ કે આ બધું જે મેં કરાયું છે આ લખી લેજો પછી ક્ષારણની ઘટના આ કરાયું છે એ સમજાઈ જાય પણ યાદ રાખવા માટે તો તમારે યાદ ખુદને જ યાદ રાખવું પડે ત્રણ વખત તમે એટલી ચિત્તાની નજરે જુઓ બાજની નજરે જુઓ એક એક વસ્તુ યાદ રહી જાય પછી લખી લો એકવાર એટલે તમને એનોડ કેથોડની મેઇન વસ્તુ જે છે ને એનોડ કેથોડની રિએક્શનો છે કાટમાં તમને કેથોડની રિએક્શન પૂછે તો ખબર હોય જોઈએ કેથોડની રિએક્શન આવી થાય એનોડની રિએક્શન પૂછે તો આમાં જો કાટમાં ઓક્સિડેશનની બે થાય આનું ઓક્સિડેશન છે ને આમાં ઓક્સિડેશન છે પણ આમાં એફીનું ઓક્સિડેશન થાય ઓક્સિજનનું રિડક્શન થાય એટલે ખરેખર તો રેડોક્સ છે અર્ધ પ્રક્રિયા નથી આ પૂરી પ્રક્રિયા છે આ બી અર્ધ પ્રક્રિયાઓ છે સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને સમજાણું હશે બધુંય નેક્સ્ટ લેક્ચર હજી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું રહેશે મિસેલેનિયસ મિસેલેનિયસ એટલે એમાં વિરુદ્ધ ઇલેક્ટ્રોન દેવાથી બા બાહ્ય પરિપથમાંથી વધારે ચાર્જ આપવાથી કોષની પ્રક્રિયા ઉલટાવવાનો થોડી થોડી જે મિસેલેનિયસ વચ્ચે વચ્ચે જે કન્સેપ્ટ છે એ આપણે હજી નેક્સ્ટ હજી એક ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું રહેશે બીજી વસ્તુ એનસીઆરટીમાં પાછળના પેજ ઉપર જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે ને કેટલા ઇલેક્ટ્રોન થાય ને એમાં બધી જેટલા એક્ઝામ્પલ આપેલા એ બધા જ એક્ઝામ્પલ તમારે આજે સોલ્વ કરવાના છે ટોટલી એનસીઆરટીના એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાના છે કાલે મિસલીને થોડું ઘણું જે બાકી છે એની આપણે ચર્ચાઓ કરશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં